ફાઇન, તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણું કેમિસ્ટ્રીમાં આગળનું સેશન. તો આની આગળના લેક્ચરમાં આપણે શું જોયું એની આપણે થોડી વાત કરીએ. કે આગળના લેક્ચરમાં આપણે જોયું કે ઇલેક્ટ્રોનની જે શોધ છે એ કઈ રીતે થઈ અને કેથોડ રે ટ્યુબ જે આપણે કહીએ છીએ, કેથોડ કિરણ વિભાર નળી, એ જે નળી છે અથવા તો કેથોડ કિરણ ટ્યુબ જે છે એ ટ્યુબ શું છે, એની સંરચના કેવી રીતની હોય, કેથોડ કિરણોની લાક્ષણિકતા શું છે, અને આપણને એ પણ ખબર પડી કે કેથોડ કણો એ બીજું કાંઈ નહીં પરંતુ ઇલેક્ટ્રોન છે જે બધા જ પરમાણુઓનો મૂળભૂત ઘટક હોવો જોઈએ. બીજું અગત્યનું એ પણ ખબર પડી કે સર જે જે થોમ્સને ઇલેક્ટ્રોન માટે E by M રેશિયોની શોધ કરી હતી અને R એ મૌલિક અને એના માટે ચાર્જની શોધ કરી હતી. આ બંને ચાર્જ પણ આપણને યાદ હોવા જોઈએ કે ઇલેક્ટ્રોન માટે એનો ચાર્જ હોય -1.6 × 10⁻¹⁹ કુલમ અને ઇલેક્ટ્રોનનું દળ હોય 9.109 × 10⁻³¹ કિલોગ્રામ, રાઈટ. ચાલો હવે આજે આપણે બીજા અવપરમાણ્વીય કણો વિશે વાત કરવાના છીએ અને એ અવપરમાણ્વીય કણો છે એ કોણ છે, તો કે એ છે પ્રોટોન અને ન્યુટ્રોન. તો આપણે વાત કરવાના છીએ પ્રોટોન અને ન્યુટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ચાલો તો પહેલા કહીએ છીએ કે પ્રોટોનની શોધ કઈ રીતે થઈ અને એનું જે આખે ને આખું છે એ કઈ રીતે એનું શોધ થઈ એના વિશે આપણે વાત કરીએ. કે પ્રોટોનના જે કણો મળ્યા એ કણો કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા, તો કે આપણે ફરીથી એનો એ ડાયાગ્રામ દોરીએ છીએ કે જે કોના માટે ડ્રો કર્યો, તો કેથોડ કિરણ ટ્યુબ માટે. કેથોડ કિરણ ટ્યુબ માટે જે ડાયાગ્રામ ડ્રો કર્યો હતો હું ફરીથી ડ્રો કરું છું, રાઈટ. અહીંયા છું એમાં હવે જે હા બીજું એ કે પ્રોટોનની શોધ કોણે કરી હતી, રાઈટ. એ વૈજ્ઞાનિકનું નામ જો તમને યાદ હોય તો તમારે મને કહેવાનું છે. આપણે ટેક્સ્ટબુકમાં નથી આવ્યું પણ આપણે લખવાના છીએ નામ, રાઈટ. કેમ કે એને તે આવી રીતનું છે ને ફેરફાર વાળી કેથોડ રે ટ્યુબનો ઉપયોગ કર્યો હતો. તો શું ફેરફાર કર્યો હતો એ હું ડાયાગ્રામમાં ડ્રો કરું છું, રાઈટ. ચાલ તો આપણે કહીએ છીએ કેથોડ રે ટ્યુબ કંઈક આવી હતી, રાઈટ. કેથોડ રે ટ્યુબ હવે એમાં શું ફેરફાર કર્યા, તો કે કેથોડ રે ટ્યુબમાં આપણે એનોડની પાછળ ઝિંક સલ્ફાઇડનું પડ લગાડ્યું હતું અને એનોડને આપણે છિદ્રાળું લીધો હતો, રાઈટ. કેથોડ રે ટ્યુબમાં એવું હતું કે આપણે એનોડને છિદ્રાળું બનાવ્યો હતો અને એની પાછળ આપણે ઝિંક સલ્ફાઇડનું પડ લગાવેલું હતું. ચાલો આવી રીતનો આ ડાયાગ્રામ હોય, રાઈટ. અને આપણે એવું લીધું હોય કે ઉચ્ચ વીજભાર લગાડેલો હોય, કે ઉચ્ચ વીજભાર. તો આ ડાયાગ્રામ છે. હવે આપણે કોના માટે વાત કરીએ છીએ, તો કે પ્રોટોન માટે વાત કરીએ છીએ. પ્રોટોનની શોધ માટે ફેરફાર વાળી કેથોડ રે ટ્યુબ અસ્તિત્વમાં. એમાં શું ફેરફાર કરવામાં આવ્યો, તો કે પહેલો ફેરફાર એ કરવામાં આવ્યો કે આપણે આ કહીએ છીએ કેથોડ અને આ કહીએ છીએ એનોડ. તો પ્રોટોનની શોધ, તમને નામ જો યાદ આવ્યું હોય, નામ કોણ હતું, તો કે પ્રોટોનની શોધ કરનાર હતો એ તો ગોલ્ડસ્ટેઇન, રાઈટ. ગોલ્ડસ્ટેઇને પ્રોટોનની શોધ કરી હતી અને એમણે શું ફેરફાર કર્યો, તો કે એમણે આપણે એવું રાખ્યું હતું કે કેથોડ રે ટ્યુબમાં એનોડ છે એ છિદ્રાળું હોય, એટલે કાણા કાણા વાળો હોય, એના જગ્યાએ એમણે ઉલટું કર્યું, કેથોડને છિદ્રાળું રાખ્યો, રાઈટ. અને કેથોડની પાછળ એમણે ઝિંક સલ્ફાઇડનું એટલે કે જે પ્રસ્ફુરણ પડદો કહેવાય, રાઈટ, એ પ્રસ્ફુરણ પડદો એની પાછળ રાખ્યો. એટલે થશે શું, અને બીજું કે એમણે અહીંયા એક વાયુ ભર્યો, આની અંદર શું ભરી દીધું, વાયુ ભરી દીધું, આની અંદર વાયુઓ ભરી દીધા, કોઈ વાયુ, હાઇડ્રોજન, હિલિયમ, રાઈટ, કોઈ પણ નો જે વાયુ છે એ વાયુ આની અંદર ભરી દીધો અને એના પરમાણુઓ આની અંદર હશે. ચાલો તો પછી શું જોવા મળ્યું, તો કે એવા સમયે પણ કેટલાક કણો જોવા મળ્યા કે જે કઈ દિશામાં ગતિ કરે છે, કે જે એનોડમાંથી કેથોડ તરફ ઉદ્ભવે છે, રાઈટ. વાસ્તવમાં એની દિશા છે એનોડ થી કેથોડ તરફ, એ એનોડમાંથી ઉદ્ભવતા નથી, રાઈટ. એની દિશા છે એનોડ થી કેથોડ તરફ, એ ઉદ્ભવતા નથી, રાઈટ. હવે થયું શું, વિચાર, આ છે ઉચ્ચ વીજભાર, રાઈટ, ઉચ્ચ નેગેટિવ વીજભાર, આ છે ઉચ્ચો નેગેટિવ વીજભાર, રાઈટ, ઋણ વીજભાર છે નેગેટિવ. તો થયું શું જોઈએ એની આપણે વાત કરીએ, કે ઊંચા ઋણ વીજભાર તરફ કોણ આકર્ષાશે, તો કે બે સિમ્પલ, ઊંચા ઋણ વીજભાર તરફ વીજભાર
તરફ કોણ આકર્ષાય તો કે ઉચ્ચાર ઋણ વિસભાર તરફ તો પોઝિટિવ આયનો આકર્ષાય એટલે થવું શું જોઈએ એની આપણે થોડી વાત કરીએ પછી આપણે આ ખાકુ લખીએ કે ગોલ્ડ સ્ટેઇને ફેરફારવાળી કેથોડ રે ટ્યુબનો ઉપયોગ કર્યો કે જેમાં એણે કેથોડને છિદ્રાળો રાખ્યો અને કેથોડની પાછળની સપાટી કેવી રાખી ફોસ્ફોરસન્ટ એટલે કે પ્રસ્ફુરદીપ્ત સપાટી બનાવી ઝિંક સલ્ફાઇડ વડે આ તમને ખબર છે એટલે થયું શું તો કે થયું એવું કે કોઈ કણો એનોડ થી કેથોડ તરફ ગતિ કરતા જણાયા એ પણ સીધી રેખામાં ગતિ કરે છે અને એ એનોડમાંથી ઉદ્ભવીને કેથોડ તરફ ગતિ કરે છે આથી એ કણોને શું નામ આપવામાં આવ્યું તો કે એ કણોને કીધા એનોડ રેસ રાઈટ અથવા તો એને બીજું પણ નામ આપ્યું અને એ બીજું નામ શું હતું તો કે બીજું નામ હતું કેનાલ કિરણ શા માટે કેનાલ કિરણો હવે આપણે થોડુંક સમજીએ કે આ કઈ રીતે ઉદ્ભવેલા હશે રાઈટ લગતા તમને આવડે છે આપણે ડિટેલમાં એટલું બધું લખેલું પણ નથી આપણે જે કેથોડ કિરણો અથવા તો પ્રોટોન જે છે ને એ પ્રોટોનને એક્ઝેક્ટલી આપણે કહીશું કેનાલ કિરણો રાઈટ ન્યુટ્રોન વિશે આપણે પછી વાત કરીએ પ્રોટોન અથવા તો કેનાલ કિરણો અથવા તો એનોડ રેસ રાઈટ આ કોઈ ભી કહી શકે તો કે એની જે લાક્ષણિકતા છે એની હમણાં આપણે વાત કરવાના છે પરંતુ એક્ઝેક્ટલી આ ઉદ્ભવ્યો કઈ રીતે એની આપણે વાત કરી દઈએ સૌથી અગત્યની વાત એ કે આ એનોડમાંથી નથી ઉદ્ભવતું યાદ કરો કેથોડ કિરણો મેં તમને કીધું હતું રાઈટ અહીંયા ઝૂમ કરીને બતાવ્યો હતો કેથોડ અને એમાં બતાવ્યું હતું કે કેથોડની અંદરના જે પરમાણુ છે એની અંદરથી ઇલેક્ટ્રોનને ખેંચી કાઢીએ છીએ રાઈટ ઇલેક્ટ્રોન એટલે જ કેથોડ કણોને પરંતુ અહીંયા એવું થતું નથી અહીંયા શું થાય છે ચાલો આપણે એ જોઈએ તો કે અહીંયા શું છે તો કે ગોલ્ડ સ્ટેઇને જે આ ટ્યુબ બનાવી આ ટ્યુબ છે એને કહેવાય કેનાલ કેનાલ એટલે કે વચ્ચેની કેવિટી જે છે કેવિટી એટલે જગ્યા રાઈટ બકહોલ જગ્યા જે કેવું હોય રાઈટ એ જગ્યાની અંદર શું હશે તો કે અહીંયા કોઈ વાયુ ભરેલો હશે ધારો કે કોઈ વાયુ તરીકે આપણે લઈ લઈએ સિમ્પલેસ્ટ હાઇડ્રોજન એક જ ઇલેક્ટ્રોન એક જ પ્રોટોન ધરાવે છે તો હાઇડ્રોજનના અણુ અહીંયા હશે તો કે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન અને વચ્ચે એક પ્રોટોન આવા પરમાણુઓ હોવા જોઈએ આ બહુ બધા પરમાણુઓ હશે હવે થશે શું તો કે સિમ્પલ જ્યારે કેથોડ કિરણ ટ્યુબમાંથી આપણે વિજભાર પસાર કરીએ તો એ વાયુનું શું કરે આયોનાઇઝેશન કરે રાઈટ આ વાયુનું આયોનાઇઝેશન કરે છે રાઈટ શું કરશે તો કે જ્યારે આપણે ઉચ્ચ વિજભાર લગાડીએ તો આની અંદર જે વાયુ હોય એ આયોનાઇઝ થઈ જાય આયોનાઇઝ થઈ જાય એટલે શું તો કે આયનીકરણ થવું હવે આયનીકરણની વ્યાખ્યા તો તમને ખબર હોય આયનીકરણ એટલે શું તો કે બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનનું દૂર થવું હવે વિચાર કરો રાઈટ ચાલ તો હું તમને કહું છું થયું શું હશે એની આપણે ખાલી વાત કરીએ કે થયું એવું હશે કે આની અંદર હાઇડ્રોજન છે રાઈટ ચાલ હાઇડ્રોજનના આ બધા આ છે હાઇડ્રોજન એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવા હાઇડ્રોજન વાયુઓ ભરેલો છે એટલે થશે શું આપણે જ્યારે એને ઉચ્ચ વીજભાર લગાડીશું તો એનું આયનીકરણ થઈ જશે એટલે આયનીકરણ એટલે શું તો કે આયનીકરણનો મતલબ થાય કે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન દૂર થઈ જાય બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન દૂર થઈ જાય બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો વધે શું તો કે વધે ખાલી ન્યુક્લિયસ અને ન્યુક્લિયસમાં હોય ઓનલી પ્રોટોન ન્યુક્લિયસમાં શું હોય ઓનલી પ્રોટોન પ્રોટોન હોય રાઈટ હાઇડ્રોજન છે તો એક જ પ્રોટોન હોય ચલો હિલિયમ હોય તો વધારે પ્રોટોન હોય શકે રાઈટ અને એ જે વધીને હવે ગતિ કોણ કરે છે જુઓ એ ઉદ્ભવ્યા ક્યાંથી એ કે અહીંયાથી નથી ઉદ્ભવ્યું રાઈટ ધાતુની અંદરનું જે પરમાણુ હતો ત્યાંથી નથી નીકળતા તો ક્યાંથી નીકળે છે તો કે આ ધન વિજભારિત કણો એ કેનાલમાંથી ઉદ્ભવે છે કેનાલ એટલે શું તો કે આ વચ્ચેની જે જગ્યા છે એ જગ્યામાં અને એ જગ્યામાં આ કેનાલ કણો ઉદ્ભવે છે અને એ ઉદ્ભવેલા જે કણો છે એ હવે એ તો ધન વિજભારિત હશે રાઈટ કોઈ પણ પરમાણુ વાયુ લઈ લો એનું ન્યુક્લિયસ લઈ લો કોઈ પણ વાયુ હાઇડ્રોજન હિલિયમ કોઈ પણ વાયુ લઈ લો રાઈટ એ વાયુની અંદરનું રહેલું ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન જતો રહે તો ન્યુક્લિયસ બચે અથવા તો કોઈ પણ માંથી ઇલેક્ટ્રોન દૂર થાય તો પણ ધન વિજભારિત આખી આખી બચશે તો એ જે ધન વિજભારિત કણ બચે છે એ કણને જ આપણે કીધું કેનાલ કણો રાઈટ કેનાલ કણો કેથોલ ને કેનાલ રાઈટ શા માટે કેનાલ કેમ કે આ વચ્ચેની જે કેનાલ છે કેનાલ એટલે કે વચ્ચેની જે કેનાલ કણો વચ્ચેની જે આ કેવિટી છે એમાં ઉદ્ભવે છે એટલા માટે કેનાલ કણો રાઈટ અને કઈ દિશામાં ગતિ કરશે તો કે એ ધન વિજભારિત છે તો ઋણ દિશામાં ગતિ કર ઋણ વિજભાર તરફ ગતિ કરશે આથી આ ઉદ્ભવીને આ દિશામાં ગતિ કરે
જ્યાંથી ઉદ્ભવશે ત્યાંથી સીધે સીધો સીધી રેખામાં કઈ દિશામાં ગતિ કરશે તો કે ઋણ વિસ્તાર તરફ ગતિ કરશે એટલે એ પણ સીધી રેખામાં જ ગતિ કરે પરંતુ એ ઉદ્ભવ્યા ક્યાં છે એ ઉદ્ભવ્યા કેનાલમાં છે રાઈટ આ ખાસ સમજવાનું છે જો એના પરથી ઘણી બધી આપણને હિંટ મળી છે સૌથી પહેલી જ હિંટ શું મળે તો કે કોના લીધે ઉદ્ભવે છે વાયુના લીધે ઉદ્ભવે છે રાઈટ અને જ્યારે કેથોડ કણો હતા એ કોના લીધે ઉદ્ભવતા હતા એ વિદ્યુત ભારના વિદ્યુત ધ્રુવના લીધે ઉદ્ભવતા હતા કેથોડ કણો જે હતા એ કેથોડમાં રહેલા પરમાણુમાંથી આપણે ઇલેક્ટ્રોન ખેંચતા હતા રાઈટ જ્યારે અહીંયા એવું નથી થતું અહીંયા શું થાય છે તો કે આ જે કેનાલ રહેલી છે કેનાલ અથવા તો જે આપણી કેવિટી છે રાઈટ કેથોડ રે ટ્યુબની એ કેથોડ રે ટ્યુબની અંદર જે વાયુ ભરેલો છે એ વાયુ આયોનાઇઝ થાય છે એટલે કે આયનીકરણ પામે છે અને એનું જે ધન વિજભારિત પાર્ટ બચે છે આયોનાઇઝ થાય એટલે શું તો કે ધન આયનમાં ફેરવાવું અને ધન આયનમાં જ્યારે ફેરવાય છે તો એ ધન આયનમાં ફેરવાયેલો પાર્ટ એ ઋણ વિજભારિત કેથોડ તરફ સીધી રેખામાં ગતિ કરે છે જેને કેનાલ કણો એનોડ રેસ અથવા તો પ્રોટોન કહે છે રાઈટ હવે પ્રોટોન એક જ કન્ડિશનમાં કહેવાય ક્યારે તો કે હાઇડ્રોજન હોય ત્યારે 1H1 હાઇડ્રોજન એક જ પ્રોટોન ધરાવતું અને એક જ ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ છે એટલા માટે બાકી બધા હોય તો એમાં ફેરફાર થઈ જાય રાઈટ તો આપણે એના અંદર મુદ્દાઓ લખવાના છીએ તો પહેલા એક સ્ટેટમેન્ટ લખી દઈએ કે કોણે કરી આની શોધ કરી હતી હા મેં તમને નામ કહી દીધું ગોલ્ડસ્ટેઇને રાઈટ આપણે નામ નથી યાદ આપેલું પણ લખી રાખશું ગોલ્ડસ્ટેઇને કોનો ઉપયોગ કરીને ફેરફારવાળી કેથોડ રે ટ્યુબ નો ઉપયોગ કરીને કેનાલ કણો અથવા પ્રોટોન ની શોધ કરી રાઈટ શું ફેરફાર કર્યો ને એ તમને દેખાય છે રાઈટ એવું લખતો નથી તમારે લખવું હોય તો લખી દો કે એને કેથોડ જે છે એને છિદ્રાળુ લીધો અને આ એની પાછળની જે સપાટી છે એને પ્રસ્ફુરિત એટલે ઝિંક સલ્ફાઇડ વડે ઢાંકી દીધી રાઈટ તો આ એને ફેરફાર કર્યો અને એને શું ઓબ્ઝર્વ કર્યું તો કે એને જે ઓબ્ઝર્વ કર્યું એ હતું કેથોડ કેનાલ કણોની લાક્ષણિકતા રાઈટ તો હવે આપણે લાક્ષણિકતાઓ લખવાના છે ચલો આપણે લખી દઈએ ફેરફાર પણ રાઈટ તમે તો નહીં લખો ચલો શું લખશું તો કે ગોલ્ડસ્ટેઇને કેથોડ રે ટ્યુબમાં કેથોડ ને છિદ્રાળુ રાખ્યો અને કેથોડ ની પાછળની સપાટી એવી રાખી પ્રસ્ફુરદીપ્ત રાઈટ એટલે પ્રસ્ફુરદીપ્ત કહીશું આપણે ગુજરાતીમાં પ્રસ્ફુરદીપ્ત રાખી પ્રસ્ફુરદીપ્ત એટલે એના ઉપર કોઈ કણ અથડાય તો એ ઝબકે એવું રાઈટ એ આપણને ધ્યાનમાં છે તો આવી રીતનું ચેન્જ કર્યું તો શું થયું તો કે કેટલાક કણો સીધી રેખામાં એનોડ થી કેથોડ તરફની દિશામાં ગતિ કરતા જણાયા જેને આપણે કેનાલ કણો અથવા તો પ્રોટોન કીધું રાઈટ તો એ આપણે હવે લાક્ષણિકતાઓમાં જ લખી દઈએ ચાલો તો હવે લાક્ષણિકતાઓ લખી છે જો આ જે છે ને આ સમજવાનું છે આ આપણને આપેલું નથી કે આવું થાય છે રાઈટ આવું કશે આપેલું નથી કે અંદર જે વાયુ હોય એ આયોનાઇઝેશન પામે અને આયોનાઇઝેશન એટલે કે આયનીકરણ થયા પછી આયનીકરણ થાય એટલે શું તો કે ઇલેક્ટ્રોન જતો રહે કોઈ પણ પ્રમાણમાંથી ઇલેક્ટ્રોન જાય તો શું બચે તો કે ધન વિજભાર બચે ધન આયન બચે તો કે જે ધન આયન બચે છે એ ધન આયન કેથોડ તરફ ગતિ કરે છે જેને કેનાલ કણો કહે છે તો એ સમજવાનું છે સમજો તમે આ રાઈટ કે અંદર વાયુ હશે અને એ વાયુનો જે પરમાણુ હશે એમાં એટલો જબરદસ્ત વિજભાર આપણે લગાડ્યો છે ઊંચો કે એની અંદર આયનીકરણ થઈને એનો જે ધન વિજભારિત પાર્ટ છે એ જ બચશે ફાઇન ચાલો તો આ આપણે કહીશું તો હવે આપણે કેથોડ કેનાલ કણો અથવા તો પ્રોટોનની લાક્ષણિકતાઓ લખીએ છીએ જો બધા જ કેનાલ કણોને પ્રોટોન ના કહેવાય બધા જ કેનાલ કણોને પ્રોટોન કહેવાતા નથી જ્યારે ફેરફારવાળી કેથોડ રે ટ્યુબની અંદર હાઇડ્રોજન વાયુ ભરેલો હોય ને તો એને પ્રોટોન કહેવાય રાઈટ કેમ કે અલગ અલગ જે વાયુ હશે તો એનું ન્યુક્લિયસ અલગ અલગ હોય તો એ બધા જ તે જે છે એને કેથોડ કણોને પ્રોટોન કહેવાતા નથી ચાલો તો કહીએ છીએ હવે લાક્ષણિકતા
લાક્ષણિકતાઓ આપણે કહીશું કેનાર કણોની લાક્ષણિકતા સીધી રેખામાં ગતિ કરે છે રાઈટ તો પહેલું જ આપણે લખીશું ક્યાંથી ઉદ્ભવ્યા વાયુમાંથી જો કેથો એનોડમાંથી નથી ઉદ્ભવતા આ મેઇન ડિફરન્સ છે યાદ રાખજો રાઈટ ક્યાંથી ઉદ્ભવે છે તો કે કેથોડ રે ટ્યુબમાં ભરેલા વાયુના આપણે વાયુ એ બી લખી દઈએ કે વાયુનું આયનીકરણ થઈને ઉદ્ભવે છે તો કે ભરેલા વાયુના આયનીકરણથી ઉદ્ભવતા ધન વિજભારિત આયનો આયનો શું કરે છે તો કે એનોડ થી કેથોડ તરફ ગતિ કરે સીધી રેખામાં ગતિ કરે છે રાઈટ એટલે જો આના પરથી સાબિત થઈ ગયું કે કોના કેથોડ કણો કોના ઉપર આધાર રાખે જે વાયુ ભરેલો હોય એના ઉપર આધાર રાખે એટલે બીજો પોઈન્ટ આપણે એ પણ લખીશું કે કેથોડ કણો કોના ઉપર આધાર રાખે છે કે કેથોડ કણો એ કેથોડ રે ટ્યુબમાં ભરેલા વાયુ પર આધારિત છે જેવો વાયુ ભરેલો હશે એવો કેથોડ કણ ઉદ્ભવશે રાઈટ જો કેથોડ કણો હતા ને એ સ્વતંત્ર હતા એ કોઈ વાયુ કે એના પર ડિપેન્ડ નતા પણ આ જે કેનાલ કણો છે સોરી કેનાલ અને આ કેથોડમાં થોડું કન્ફ્યુઝ થઈ જાય છે ને કેનાલ કણો રાઈટ સ્વતંત્ર હતા ઇલેક્ટ્રોન હતા ચાલો તો એ કહીએ છીએ કે કેનાલ કણો કેથોડ રે ટ્યુબમાં ભરેલા વાયુ પર આધારિત છે અને આમાં આપણે હાઇડ્રોજન પ્રોટોન વિશે પણ વાત કરીશું કે આ પર આધારિત છે અને જો કેથોડ રે ટ્યુબમાં હાઇડ્રોજન વાયુ ભરવામાં આવે તો ઉદ્ભવતા કેથોડ કેનાલ કણોને શું કહે છે પ્રોટોન કહે છે હાઇડ્રોજન ભરેલો હોય તો હાઇડ્રોજન માટે આપણે કીધું કે હાઇડ્રોજન હોય એના એક પ્રોટોન હોય અને બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય અને જો એવી પરિસ્થિતિમાં આપણે ઇલેક્ટ્રોનનું આયનીકરણ કરીએ તો શું થવું જોઈએ તો કે ઇલેક્ટ્રોનના આયનીકરણથી શું થશે તો કે આયનીકરણથી એક જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન રિમૂવ થશે અને એક હાઇડ્રોજન બચશે રાઈટ એટલે એક જ જે પ્રોટોન બચશે એ પ્રોટોન જે છે રાઈટ આપણને ખબર છે કે હાઇડ્રોજનના ન્યુક્લિયસમાં એક પ્રોટોન છે એટલે થશે શું તો કે એક જ જે પ્રોટોન બચશે આથી જે હાઇડ્રોજન વાયુ ભરવામાં આવે તો ઉદ્ભવતા જે કેનાલ કણો છે કેનાલ કણો ને શું કહેવાય તો કે કેનાલ કણોને જ પ્રોટોન કહેવાય છે રાઈટ ત્યારે હાઇડ્રોજન હોય તો જો બીજા વાયુ હોય ને તો એને પ્રોટોન નો કહેવાય તો બીજા વાયુ હોય તો એ શું મળે તો કે બીજા વાયુ હોય ને ત્યારે ધન વિજભારિત કણો મળે છે અને એનો વિજભાર કેટલો છે તો કે મૂળભૂત ઘટકના ગુણાકાર જેટલો છે રાઈટ એટલે કે કોઈકમાં એક પ્રોટોન હશે તો એનો એક પ્લસ વન ધારો કે થાય રાઈટ પછી બે પ્રોટોન હોય તો પ્લસ ટુ એટલે મલ્ટીપ્લાય બાય ટુ છે ત્રણ પ્રોટોન હોય તો પ્લસ થ્રી તો એવી રીતે એટલે કે મૂળભૂત ઘટકના ગુણક જેટલો હોય રાઈટ તો આપણે શું કહીએ છીએ તો ધન વિજભારિત આયનોના
विच बार ए मूलभूत वीजभार ना गुणक जेटलो होय छे, गुणक जेटलो होय छे। गुणक जेटलो એટલે શું? એ મેં તમને કીધું કે કોઈકમાં એક જ પ્રોટોન છે, જેમ કે હાઇડ્રોજન, તો એ મૂળભૂત થયો પ્લસ 1, પછી બે પ્રોટોન હોય તો પ્લસ 2, રાઈટ? એટલે આવી રીતના કેથોડ કેનાલ કણો જે છે એ આવી રીતના હોય શકે છે, એટલે એ પ્રમાણે એનો વીજભાર થશે। અને બીજું સૌથી અગત્યનું કે જે પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન છે બંનેનું પ્રકૃતિ કેવી છે, તો એકબીજાની ઓપોઝિટ છે, રાઈટ? એટલે કઈ રીતનું થશે? તો કે જે ઇલેક્ટ્રોન અપાકર્ષણ અનુભવતું હોય તો પ્રોટોન આકર્ષણ અનુભવતું હોય, રાઈટ? એટલે કેવું થાય? તો કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રમાં એની પ્રકૃતિ કેથોડ કણો કરતા વિરુદ્ધ હોય છે, કહી શકીએ એવું, રાઈટ? કેમ કે બંને ઓપોઝિટ ચાર્જ ધરાવે છે, કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રમાં શું હોય? તો કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રમાં આ કણોની એટલે કે કેનાલ કણોની વર્તણૂક કોના જેવી હોય? તો કે કેથોડ કણો, કેથોડમાંથી ઉદ્ભવતા જે કણો હતા એટલે કે ઇલેક્ટ્રોન, વર્તણૂક કેથોડ કણો કરતા વિરુદ્ધ હોય છે, વિરુદ્ધ હોય છે। વિરુદ્ધ શા માટે? તો કે એનું પણ આપણે કીધું કે બંને ઓપોઝિટ ચાર્જ ધરાવે છે, એટલે પ્રોટોન જ્યારે આકર્ષણ અનુભવતું હોય ત્યારે ઇલેક્ટ્રોન શું અનુભવતું હોય? અપાકર્ષણ અનુભવતું હોય, તો એ રીતે વિરુદ્ધ પ્રકૃતિ કહીએ છીએ। વાસ્તવમાં એ બંનેનું વિચલન તો થાય જ, રાઈટ? પ્રોટોન કે ઇલેક્ટ્રોન બંનેનું વિચલન તો થશે જ, ફાઈન? ચાલો, તો આ આપણે લાક્ષણિકતા કીધું। હજી એક લાક્ષણિકતા જે આપણને અંદર આપેલી છે, અને એ લાક્ષણિકતા આપેલી છે એના E by M ગુણોત્તર વિશે, રાઈટ? E by M ગુણોત્તર વિશે। હવે જુઓ, આપણે શું યાદ રાખવાના છે, તો અત્યારે પછી પાછળથી તમને છે ને આખું ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન બધા માટે ટેબલ આખું આપેલું છે, રાઈટ? તો એ ટેબલ તમને આપેલું જ હશે ત્યારે, અને એ ટેબલના આધારે આપણે એનું જે દળ ને નક્કી કરવાના છીએ। પરંતુ અત્યારે સૌથી અગત્યનું અને મહત્વનું એ છે કે આપણે એનો E by M તો નહીં યાદ રાખીએ, પરંતુ એના માટે એનો ચાર્જ કેટલો છે અને એનું દળ કેટલું છે, એટલે કે પ્રોટોન માટે એ આપણે અત્યારે જ તે લખી રાખીશું। પરંતુ E by M વિશે આપણે પહેલા એક વાક્ય કીધું છે, એની લાક્ષણિકતામાં જ છે, તો લાક્ષણિકતામાં જ કહી દઈએ કે E by M રેશિયો જે છે, આ જે કણો ઉદ્ભવ્યા કોના માટે? તો કે હાઇડ્રોજન માંથી ઉદ્ભવતો કણ, રાઈટ? બધાની વાત નથી કરતા, હાઇડ્રોજન માંથી જે ઉદ્ભવતા કણો છે એ કણો એટલે કે કેનાલ કણો, એનો જે E by M રેશિયો છે એ કેથોડ કણો કરતા કેવો છે? તો કે કેથોડ કણો કરતા નાનો આવે છે, રાઈટ? તો આપણે કહીએ છીએ કેનાલ કણો માટે E by M રેશિયો, E by M રેશિયો એટલે ચાર્જ ટુ માસ રેશિયો, અથવા તો વીજભાર થી દળ નો ગુણોત્તર, આવું આખું ના લખવું પડે, એટલે હું E by M લખું છું, રાઈટ? વીજભાર થી દળ નો ગુણોત્તર। હવે ઇલેક્ટ્રોન, પ્રોટોન આ બધાના વીજભાર છે ને એને E વડે દર્શાવે, E એટલે કે એનો એક જે વીજભાર હોય ને 1.6 × 10⁻¹⁹ એને E વડે દર્શાવાય, એટલા માટે જનરલી આપણે E by M લખીએ છીએ। તમે Q by M પણ લખી શકો, બધું સેમ જ છે। તો કિરણો માટે E by M ગુણોત્તર કેવો હોય? ગુણોત્તર કેથોડ કિરણો કરતા નાનો હોય છે, નાનો હોય છે, ફાઈન? ચાલો, તો હવે આપણે એનું E અને M લખી દઈએ કે પ્રોટોન માટે, રાઈટ? પ્રોટોન ખબર પડી ગઈ। ચાલો, પ્રોટોન માટે આપણે કહીશું કે પ્રોટોન માટે Q એટલે કે એનો વીજભાર કેટલો થાય? તો કે વીજભાર થાય એનો સેમ એઝ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનો વીજભાર જેવો છે, પરંતુ ઇલેક્ટ્રોન નેગેટિવ હતો, પ્રોટોન હોય પોઝિટિવ, તો એનો વીજભાર કહીશું આપણે પ્લસ 1.6 × 10⁻¹⁹ કુલમ। સૌથી અગત્યનું જો એનું દળ, પ્રોટોનનું દળ, પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનની કમ્પેરમાં ખૂબ વધારે હોય, પ્રોટોન અને ન્યુટ્રોન બંનેનું દળ વધારે હોય, તો પ્રોટોન માટે રાઈટ એનું દળ કેટલું થશે? તો કે એનું દળ આપણે કહીએ છીએ એ થવું જોઈએ 1.67 × 10⁻²⁷ કિલોગ્રામ। જો આમ તો ઓછું છે, 10⁻²⁷ એટલે કે બહુ ઓછું થાય, પરંતુ ઇલેક્ટ્રોન માટે કેટલું હતું? 9.109 × 10⁻³૩ વર્ગ, રાઈટ? ત્યાં તો 10⁻³ અને અહીંયા છે 10⁻²⁷,
એનો મતલબ કે બંને વચનો છે આમ જુઓ ને તો ગુણા બહુ વધારે છે ફેર એટલે થાય શું તો કે આમ એટલો ફેરફાર છે એટલે થઈ શું કે લગભગ 1836 ગણો વધારે પ્રોટોન ભારે થાય રાઈટ તમે રેશિયો લો બંનેનો તો 1836 જેટલો વધારે થાય એટલે એનો મતલબ એવો થાય કે પ્રોટોન એ ઇલેક્ટ્રોનની કમ્પેરમાં ખૂબ ભારે કણ છે રાઈટ ચલો તો એને વધારે ડિટેલમાં આપણે નથી જવાના એ ભારે કણ છે ને એટલે જો એનો ગુણોત્તર નાનો આવે છે રાઈટ એનું માસ વધારે છે તો ઓબવિયસલી એનું ગુણોત્તર નાનો આવશે તો આ લાક્ષણિકતાઓ થઈ ગઈ અને લાક્ષણિકતાઓની સાથે એનો વિજબાર અને એનો દળ પણ સાથે સાથે આપણે યાદ રાખીશું રાઈટ હમણાં આઈ થિંક આપણે એના વિશે બધું જ આપણે ટેબલ બનાવીને યાદ રાખી લેવાના છીએ પરંતુ સાથે સાથે નાનકડી વાત ન્યુટ્રોન વિશે પણ કરી લઈએ ન્યુટ્રોન નું ડિટેલમાં સ્ટડીમાં આપણે નથી જોવાનું પણ ન્યુટ્રોન ની શોધ કઈ રીતે થઈ એ આપણે જોઈ લઈએ રાઈટ ન્યુટ્રોન ના ડિટેલ સ્ટડીમાં આપણે જતા નથી પણ શોધ કઈ રીતે થઈ એ આપણે જોઈ લઈએ આપણે તો બહુ ઓછું આપેલું છે 2-3 લાઈન જ આપેલી છે છતાં આપણે થોડું જોઈ લઈએ અને હા ન્યુટ્રોન જે છે એ એમસીક્યુ માં પૂછાઈ શકે જો આ સવાલમાં પૂછાઈ શકે કે કેનાલ કણો જે છે એની લાક્ષણિકતા લખો આપણે લાક્ષણિકતા જ આપેલી છે એનો ડાયાગ્રામ પણ નથી આપેલો પણ એને સમજવા માટે મેં તમને ડાયાગ્રામ સહિત સમજાવ્યું છે અને એ પણ યાદ રાખીશું કે કેનાલ કણો અથવા તો પ્રોટોન એનો શોધક કોણ ગોલ્ડસ્ટેઇન રાઈટ ચલો હવે તમારે મને કહેવાનું છે ન્યુટ્રોન નો શોધક કોણ રાઈટ તમારી પાસે ટેક્સ્ટ બુક હશે તો તમે ફાઇન્ડ કરી જ લેશો હમણાં પણ છતાં કોઈને યાદ હોય તો એનું નામ બતાવજો મને કે ન્યુટ્રોન નો શોધક કોણ છે રાઈટ ન્યુટ્રોન તો આપણે ન્યુટ્રોન ની શોધ વિશે લખી રહ્યા છીએ હવે છેલ્લો ટોપિક છે રાઈટ અવપરમાણ્વીય કણોમાં છેલ્લો ટોપિક ન્યુટ્રોન ન્યુટ્રોન ધ્યાનમાં આવ્યું કોઈને ન્યુટ્રોન ના શોધક નું નામ કોણે શોધ કરી હતી રાઈટ જો ના ધ્યાનમાં આવ્યું હું કહી દઉં જો ધ્યાનમાં આવી ગયું હોય ઘણા બધાને યાદ આવી ગયું છે સારી વાત છે ન્યુટ્રોન ની શોધ કરી હતી ચેડવિકે રાઈટ કઈ રીતે શોધ કરી હતી એ અગત્યનું છે જુઓ ચેડવિકે બેરિલિયમ ના પતરા પર ફોઇલ પર રાઈટ આલ્ફા કણોનો મારો ચલાવ્યો હવે આલ્ફા કણ શું છે ને એ હું તમને કહી દઉં આલ્ફા કણ છે ને આ હમણાં પાછું આવશે રાઈટ આલ્ફા કણ જે છે ને એ હમણાં પાછું આવશે જ્યારે આપણે રુથરફોર્ડ નો પ્રયોગ ભણશું ને ત્યારે અને ત્યારે હું પૂછીશ અત્યારે હું કહી દઉં છું ત્યારે હું પૂછીશ રાઈટ એટલે તે યાદ રાખજો કે આલ્ફા કણો એટલે શું તો કે આલ્ફા કણો એ હિલિયમ નો ન્યુક્લિયસ છે HE 2HE4 રાઈટ 2HE4 હિલિયમ નો ન્યુક્લિયસ હિલિયમ નો ન્યુક્લિયસ અથવા તો કેન્દ્ર છે રાઈટ ઇલેક્ટ્રોન કાઢી નાખો ને તો એને કહેવાય આલ્ફા કણ હિલિયમ નું કેન્દ્ર છે રાઈટ હવે હિલિયમ શું હોય તો કે હિલિયમ ની અંદર બે પ્રોટોન હોય બે ન્યુટ્રોન હોય અને બે ઇલેક્ટ્રોન હોય બે પ્રોટોન બે ન્યુટ્રોન અને બે ઇલેક્ટ્રોન આ બંને ઇલેક્ટ્રોન ને કાઢી નાખો તો +2 બને રાઈટ જો આ બંને ઇલેક્ટ્રોન ને કાઢી નાખીએ તો શું બને તો કે હિલિયમ 2HE4 +2 રાઈટ 2 પ્લસ અથવા તો +2 જે તમારે કેવું હોય તો આ છે હિલિયમ નું ન્યુક્લિયસ એને જ કહેવાય આલ્ફા કણ રાઈટ એટલે આલ્ફા પાર્ટિકલ જ્યારે પણ આવે ને એટલે તમારે સમજીને ચાલવાનું હિલિયમ નું ન્યુક્લિયસ છે એટલે કોઈના ઉપર આપણે હિલિયમ નું ન્યુક્લિયસ ફેંકીએ છીએ એને કહેવાય આલ્ફા પાર્ટિકલ ધ્યાનમાં આવશે ચલો કહીએ છીએ આલ્ફા પાર્ટિકલ તો ચેડવિકે શું કર્યું ચેડવિકે રાઈટ ન્યુટ્રોન નો શોધક ચેડવિકે આલ્ફા પાર્ટિકલ નો આલ્ફા કણોનો બેરિલિયમ પર મારો કરતા કોઈ ત્રીજા જ કણો મળી આવ્યા કરતા કોઈ ત્રીજા કણો રાઈટ ત્રીજો કણ એટલે કયો ના પ્રોટોન ના ન્યુટ્રોન એની સિવાયનો કણ અને એ એટલે કોઈ ત્રીજો કણ મળી આવ્યો જે હતો ન્યુટ્રોન ચાલો હવે ન્યુટ્રોન ની જે શોધ છે ને ન્યુટ્રોન ની શોધ પ્રોટોન અને ઇલેક્ટ્રોન કરતા બહુ લેટ થઈ રાઈટ પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો સૌથી પહેલા શોધાય એના પછી પ્રોટોન અને એના છેલ્લે ન્યુટ્રોન ની શોધ થઈ હવે ન્યુટ્રોન પકડાય જ નહીં કેમ કે પહેલી વાત તો એને કોઈ ચાર્જ નથી બીજી અગત્યની વાત કે એ ન્યુક્લિયસ ની અંદર જઈને બેઠો છે હવે ન્યુક્લિયસ ની અંદર પ્રોટોન છે તો એને તો આપણે પકડી શકીએ પરંતુ ન્યુટ્રોન છે એ ન્યુટ્રોન ને તો ચાર્જ જ નથી પોતાનો રાઈટ વિજભાર જ નથી તો એમ પણ પકડાય નહીં રાઈટ એક તો અંદર ખાંડને જઈને બેઠો છે અને એકદમ હાવ ઢંકાયેલો છે છૂપો છે એટલે ન્યુટ્રોન પકડાય નહીં પણ ખબર કઈ રીતે પડી તો ખબર એ રીતે પડી કે તમે વિચાર કે આ પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને વિરુદ્ધ વિજભાર ધરાવતા છે એટલે કે પ્રોટોન રાઈટ અને ઇલેક્ટ્રોન
બંને વિરુદ્ધ વિજભાર ધરાવતા છે અને છે એક જ પરમાણુની અંદર તો એનો મતલબ વૈજ્ઞાનિકોને એવી આઈડિયા આવ્યો શું આઈડિયા આવ્યો કે જો આ બંને વિરુદ્ધ પ્રકૃતિવાળા છે ને તો એને ભેગા કરવાવાળો કોઈક વ્યક્તિ હોવો જોઈએ રાઈટ બે વિરુદ્ધ વ્યક્તિ હોય ને તો એ ભેગા ના થાય એને જોડવાવાળો કોઈક હોવો જોઈએ અને એ જોડવાવાળો કોઈક ઘટક છે કે જે આ બંનેને જોડે છે અને એ જ ચેડવિકે શોધીને કીધું કે એ કોણ છે તો કે એવા જે પાર્ટિકલો છે એ છે ન્યુટ્રોન એવા પાર્ટિકલો છે ન્યુટ્રોન ઝીરો જો આ બધાને લખવાની છે ને આ મેથડ છે જ્યારે પણ પ્રોટોન લખો ને તો એને p પ્લસ જ લખાય જ્યારે ઇલેક્ટ્રોન લખો ને તો એને e માઇનસ જ લખાય ન્યુટ્રોન લખો ને તો એને n ઝીરો જ લખાય રાઈટ તો એને આપણે એ રીતે લખીએ છીએ તો આ ત્રીજો જે કણ છે કઈ રીતે ખબર પડી કે આમાં વિરુદ્ધ પ્રકૃતિ વાળા બે કણો છે અને એને જોડી રાખતો જે કોઈ કણ હોય તો એ ન્યુટ્રોન છે અને ત્રીજો કણ છે કઈ રીતે શોધ થાય જો ઇક્વેશન તમને આપેલું નથી કેમ કે કેન્દ્રીય રસાયણ શાસ્ત્રનું છે રાઈટ ન્યુક્લિયસ પર થયું શું હોય તો કે બેરિલિયમના ન્યુક્લિયસ પર આનો મારો થાય રાઈટ થોડુંક તમને સમજવાનો પ્રયત્ન કરજો કેમ કે સમજવું અગત્યનું છે તમે સમજશો ને તો ધ્યાનમાં આવશે હવે આ જે છે ને ન્યુક્લિયસમાં થતી પ્રક્રિયા છે અને ન્યુક્લિયસમાં થતી પ્રક્રિયાઓ તમે જ્યારે ફિઝિક્સમાં છે ને 12માં આવશો ને ત્યારે ભણશો કે પરમાણુની અંદર જે એનું કેન્દ્ર છે એ કેન્દ્ર ઉપર આપણે કોઈ કણોનો મારો ચલાવીએ આલ્ફા રેઝ બીટા રેઝ આ બધું છે ને તો આલ્ફા રેઝ શું છે બીટા રેઝ શું છે આપણે બધું ધીમે ધીમે ધ્યાનમાં આવી જશે તમને આલ્ફા કણો તો ખબર પડી ગયા અત્યાર લગી આપણને તો કે આલ્ફા કણો છે ને કોઈક પ્રકારનું એક વિકિરણ છે કે જે સ્ટ્રાઇક કરે પણ હવે તમને ખબર પડી ગઈ કે બીજું કઈ નથી કે હિલિયમ હોય ને હિલિયમનો ન્યુક્લિયસ કાઢી લો ને એને કહેવાય આલ્ફા કણ હવે એ કણને લઈને તમારે બેરિલિયમના ન્યુક્લિયસ ઉપર મારવો બેરિલિયમના હવે આ કઈ લખોટીઓ તો છે ને કે ઉપાડીને એક ઉપર મારવો રાઈટ એટલે કઈ રીતે કરવાનું હોય એક્સપેરિમેન્ટ હોય રાઈટ એટલે બેરિલિયમની ફોઇલ હોય બેરિલિયમની ફોઇલ એટલા માટે લેવામાં આવે કે એના પરમાણુને આપણે ટાર્ગેટ કરી શકીએ તો બેરિલિયમની ફોઇલ પર જ્યારે આ ન્યુક્લિયસને મારવામાં આવ્યું તો શું થાય તો કે બેરિલિયમ રાઈટ આ કહીએ છીએ બેરિલિયમ બેરિલિયમ 4 બેરિલિયમ 9 રાઈટ 4 બેરિલિયમ 9 આ આ લખવાની સંજ્ઞા પદ્ધતિ છે આ પણ આગળ આવશે આપણે 4 એટલે એનો પરમાણુ ક્રમાંક 9 એટલે એનો પરમાણુ ભાર એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા રાઈટ ચલો તો 4 આ આ છે બેરિલિયમ રાઈટ બેરિલિયમના ન્યુક્લિયસ પર મેં માર્યું કોને 2He4 ને આલ્ફા કણ તો થશે શું થવું શું જોઈએ તો કે કન્વર્ટ થવું જોઈએ શેમાં કન્વર્ટ થવું જોઈએ તો કે કન્વર્ટ થવું જોઈએ એ હિલિયમ જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ તૂટે જો ન્યુક્લિયસ તૂટશે અત્યાર સુધી કોઈ રિએક્શન એવી નથી જેમાં ન્યુક્લિયસ આપણે તોડતા હોઈએ આ રિએક્શન ન્યુક્લિયસમાં છે એટલે જ આપણને આની બહુ બધી રિએક્શન નથી આવી એક ન્યુક્લિયસ તૂટશે કેમ કેમ કે ન્યુક્લિયસ તૂટે ને તો નવા પરમાણુનું સર્જન થઈ શકે અને જ્યારે આના ન્યુક્લિયસને આપણે તોડીએ ને તો એક કાર્બનમાં કન્વર્ટ થાય 6 કાર્બન 12 અને એની સાથે એક ન્યુટ્રોન અલગ થાય કે જે હોય ન્યુટ્રોન 0 1 ન્યુટ્રોન 0 રાઈટ તો જો બેલેન્સ થઈ ગયું આ જે પ્રક્રિયા છે એ કેન્દ્રીય રસાયણમાં થતી કેન્દ્રીય રસાયણ એટલે કે ન્યુક્લિયસમાં થતી પ્રક્રિયા છે એટલે પ્રક્રિયા આઈ થિંક આપણને આપેલી નથી પરંતુ બેરિલિયમના પતરા પર હિલિયમ ન્યુક્લિયસને મારતા આપણને કાર્બન મળે અને ન્યુટ્રોન મળે આ જે મળે આના પરથી ખબર પડી કે આ ન્યુટ્રોન છે રાઈટ આ પ્રક્રિયા પરથી તો ચેડવિકે આ સૌ પ્રથમ વાર કરી હતી ને ચેડવિકે આને નામ આપ્યું આને કીધું કે ન્યુટ્રોન રાઈટ ન્યુટ્રલ છે એવો કોઈ પાર્ટિકલ મળે છે જે છે ન્યુટ્રોન ફાઇન તો આ થયું ન્યુટ્રોન વિશેની વાત પણ કમ્પ્લીટ ન્યુટ્રોનમાં આપણને આટલું જ આપેલું છે વિશેષ અંદર આપણને એના વિશે કશું આપેલું નથી એની લાક્ષણિકતાઓ વિશે પણ ડિટેલમાં કોઈ છે નહીં તો મેઇન જે ત્રણ અવપરમાણવીય કણો આપણે કીધા હતા એ અવપરમાણવીય કણો અહીંયા કમ્પ્લીટ થાય છે હવે એના વિશેનું એક ખૂબ જ અગત્યનું ટેબલ આપણે બનાવવા જઈ રહ્યા છીએ રાઈટ જે આપણે આમ તો તમે કહો ને કેમેસ્ટ્રી ફિઝિક્સ જ્યાં સુધી તમે ભણો ત્યાં સુધી યાદ રાખવા જેવું છે છે એકદમ ઈઝી રાઈટ પણ ખૂબ જ સમજવા જેવું છે એક શું શું સમજવાનું છે ઘણું બધું તમને આવડે છે જો કેલ્ક્યુલેટર આસપાસ ના હોય તો કેલ્ક્યુલેટર લઈ રાખો આપણે ટેબલ બનાવી છે રાઈટ ચલો તો અવપરમાણવીય કણો વિશેનું ટેબલ છે ચલો તો આ કરીએ છીએ ન્યુટ્રોન પણ કમ્પ્લીટ જો કેલ્ક્યુલેટર ના હોય તો કેલ્ક્યુલેટર શોધી રાખો કેમ કે આપણને જરૂર પડશે અવપરમાણવીય કણો ચલો બધા અવપરમાણવીય કણો આપણે જોઈ લીધા અવપરમાણવીય કણો તો એના વિશે આપણે કહીએ છીએ અહીંયા હું કહી દઈશ આ ઉપરમાણવીય કણો રાઈટ તો પહેલા આપણે કહીએ છીએ સૌથી પહેલા કોની શોધ થઈ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ઈ
माइनस पची कौन शोध थे प्रोटोन राइट P प्लस तो पची आपने कहिए चाहिए प्रोटोन अने पची कौन शोध थे ऑफ कोर्स न्यूट्रॉन N जीरो चल पची आपने कहिए चाहिए ना शोधक चल शोधक लिखा हो जुए शोधक तुमने ध्यान में जोवा जुए इलेक्ट्रॉन नो शोधक कौन तो सॉरी आपने तो कौन तो ना गया है कौन हता तो इलेक्ट्रॉन ना शोधक सर जे जे थॉमसन राइट इलेक्ट्रॉन माटे के ये छे सर जे जे थॉमसन जे जे थॉमसन चल प्रोटॉन माटे नो शोधक प्रोटॉन नी शोध कोणे करी आपने हमणा જોયું આ લેક્ચર માં ગોલ્ડસ્ટેઇન राइट અને ન્યુટ્રોન ચેડવિક કે ન્યુટ્રોન ની શોધ કઈ ચેડવિક છે ચલ બીજો અગત્યનું યાદ રાખીશું એના માટે એનું છે ચાર્જ ચાર્જ એટલે કે e e e ફોર ચાર્જ વિદ્યુત ભાર અથવા તો ચાર્જ રાઈટ q લખીએ ચાલ કે વિદ્યુત ભાર ચલ વિદ્યુત ભાર કેટલો હોય તો કે ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર પ્લસ સોરી સોરી કેટલો હોય માઈનસ યસ ઓફ કોર્સ માઈનસ 1.6 into 10 raised to minus 19 coulomb right વિદ્યુત ભાર ને coulomb માં દર્શાવવામાં આવે ચાલ પ્રોટોન માટે કેટલો હોય એટલો જ હોય પરંતુ પોઝિટિવ હોય 1.6 into 10 raised to minus 19 coulomb પોઝિટિવ right અને આના માટે 0 coulomb આનો કોઈ ચાર્જ હોય નહીં right સૌથી અગત્યનું છે ને એ હવે આપણે જોઈએ છે ને એ છે માસ હવે કેલ્ક્યુલેટર ની જરૂર પડશે right સર તમને જે કેલ્ક્યુલેટર શા માટે મંગાવ્યો હવે કેલ્ક્યુલેટર ની જરૂર પડશે સૌથી અગત્યનું છે માસ मास मास अथवा तो दड राइट दड मास चल इलेक्ट्रॉन નું દળ કેટલું હોય જોઈ લીધું આપણે રાઈટ ઇલેક્ટ્રોન નું દળ તો ઇલેક્ટ્રોન નું દળ કહીએ છીએ હોય 9.109 × 10⁻³³ કિલોગ્રામ હોય એટલું યસ ઓફ કોર્સ ચલ બીજું કહીએ છીએ પ્રોટોન પ્રોટોન નું દળ કેટલું હોય તો કે પ્રોટોન નું દળ હોય 1.67 × 10⁻²⁷ કિલોગ્રામ હવે જો પ્રોટોન અને ન્યુટ્રોન નું દળ જે છે ને એ એપ્રોક્સિમેટલી સેમ છે રાઈટ એપ્રોક્સિમેટલી સેમ છે એટલે કે સેમ જેવું છે રાઈટ વધારે ચેન્જ નથી કેટલું છે જો આનું છે 1.67262 राइट 1.67262 અને આનું હોય 1.67463 રાઈટ એટલે વધારે ચેન્જ નથી એટલે એપ્રોક્સિમેટલી તમે લઈ શકો કે એપ્રોક્સિમેટલી સેમ છે 1.67 × 10⁻²⁷ કિલો રાઈટ એપ્રોક્સિમેટલી બંનેનું જે છે ને એ સેમ છે રાઈટ અહીંયા જે છે 1.672 આવે ને અહીંયા 1.674 રાઈટ એટલે વધારે જો તમે ડિટેલ માં લખો તો લખી શકો કે 1.672 અને અહીંયા હોય 1.674 પણ બંનેનું છે જો આ પાછળ તો 10⁻²⁷ 10⁻²⁷ સેમ છે રાઈટ હવે તમને એટલું તો ખબર પડવી જોઈએ તમે સારી રીતે મશ્ય છોકરાઓ છો તમને કે આ છે 10⁻³ ને આ છે 10⁻²⁷ વધારે કયું કહેવાય આ કહેવાય આ તો બધાને ખબર પડે રાઈટ આ તો પડવી જોઈએ કે આ બંને વધારે છે આની કમ્પેરમાં હવે આટલું નાનું વેટ તો કઈ રીતે સર આપણે બધી જગ્યાએ મેઝર કરી શકીએ તો આટલું નાનું મેઝર કરવાની જરૂર નથી આપણે એક બહુ નાનો એકમ ભણી ગયા છીએ કે જેના વડે આપણે પરમાણુઓનું દળ માપતા હતા યાદ કરો પરમાણુઓનું દળ માપવા માટે કયો એકમ વપરાતો ફટાફટ પરમાણુઓનું દળ માપવા માટે આપણે કયો એકમ વાપરતા હતા યાદ કરો જે લખો ચેટ સેક્શનમાં કે કોઈ પણ પરમાણુ હોય આપણે પહેલા ચેપ્ટરની અંદર આ ટોપિક જોયો હતો પરમાણુય દળની અંદર કે પરમાણુય દળ કઈ રીતે માપી શકાય રાઈટ અને એને કયા એકમમાં માપવામાં આવે ચલ તમારે ચેર સેશનમાં લખવાનું છે ફટાફટ લખો ઓકે લખ્યું કે સેમાં માપવામાં આવે જો તમે લખ્યું હોય તો તમને ધ્યાનમાં આવે કે પરમાણુય દળને આપણે માપીએ સેમાં આપણે માપીએ amu માં એટોમિક માસ યુનિટમાં યાદ છે બધાને હા તો હવે તમારે મને કહેવાનું છે કે amu 1 amu is equal to how much કિલોગ્રામ જો કિલોગ્રામ પૂછું છું ગ્રામ નહીં તમારી પાસે જે યુનિટ હશે ને ગ્રામ માં હશે રાઈટ તમને મને ખબર છે તમને યાદ છે હું પણ હમણાં તમને કહી દઈશ પરંતુ તમને જે યુનિટ ખબર હશે ને કે 1 amu બધાને ખબર પડી ગઈ કે શેમાં માપવામાં આવે amu માં
amu અથવા તો u બંને કહી શકાય તો is equal to how much કિલોગ્રામ શા માટે કિલોગ્રામ કેમ કે જો અહીંયા બધે કિલોગ્રામ છે રાઈટ તમે જે એકમ માપતા હતા એ એકમ હશે અહીંયા પણ એ ગ્રામ માં હશે તમારી પાસે 1 amu is equal to ચલો બધાને યાદ જ છે કેટલું હોવું જોઈએ ચલો બોલો 1 amu is equal to કેટલા કિલોગ્રામ ગ્રામ માં હશે અહીંયા ગ્રામ માં હશે ગ્રામ માં હું તમને કહી દઉં તમે કિલોગ્રામ માં ફેરવી રાઈટ તમારી પાસે જે એકમ હશે એ અહીંયા એકમ હશે 1.166056 યાદ છે 1.166056 × 10⁻²⁴ રાઈટ તો એ જે એકમ છે એ હતો શેમાં ગ્રામ માં આપણે શેમાં જોઈએ છીએ કિલોગ્રામ માં ચાલો ફેરવો જોઈએ રાઈટ 1 amu બરાબર કેટલા કિલોગ્રામ મને એક્ઝેક્ટ જોઈએ રાઈટ ભૂલી ગયા હશે તો યાદ કરો એકમ માં રૂપાંતર કઈ રીતે કરવાનું એ આવડવું જ જોઈએ હવે પાછું શીખવાડવાનું નથી હું રાઈટ કઈ રીતે આમ તો શીખવાડવું પડશે એન્ડ કઈ રીતે હોય યાદ કરો ફટાફટ કે 1 amu બરાબર કેટલા કિલોગ્રામ 1 amu બરાબર કેટલા કિલોગ્રામ યાદ કરો લખો અને પછી મને જણાવો ત્યાં સુધી આપણે લખીએ છીએ માસ ઇન ધ યુનિફાઈડ યુનિટ માં દળ અથવા તો amu માં ચાલો કે ચાલો તમને થોડી એમાં પ્રોબ્લેમ થતી હોય તો આપણે એનાથી થોડુંક સરળ મેથડ કરી દઈએ રાઈટ સરળ મેથડ કરી દઈએ ચાલો આ જે છે તમને આ તો ખબર જ છે તમને ફેરો આવડી હોય ને આવડું કઈ નહીં આ થાય 1.66056 × 10⁻²⁴ ગ્રામ યાદ છે બધાને આ રાઈટ આ છે કિલોગ્રામ માં તો હું આને કિલોગ્રામ ને ગ્રામ માં ફેરવી દઉં તો આ થઈ જાય 9.109 × 10⁻²⁴ કિલો કિલો એટલે કેટલા થાય 10⁻³ એટલે કિલો ની જગ્યાએ 10⁻³ મૂકે તો 10⁻³ મલ્ટીપ્લાય થાય રાઈટ સો આર યુ 10⁻³ × 10⁻³ ગ્રામ લખાય આ રીતે ચલ મલ્ટીપ્લાય કરો તો કેટલા આવે તો આવે 9.109 × 10⁻²⁸ ગ્રામ −28 ગ્રામ ચલ અહીંયા લખો જોઈએ આને ગ્રામ માં ફેરવો તો આ કેટલું થાય 1.672 × 10⁻²⁷ ગ્રામ is equal to 1.672 × 10⁻²⁴ ગ્રામ ફાઇન ચલ આને પણ ફેરવીએ છીએ તો આ કેટલું ફરે 1.74 × 10⁻²⁴ ગ્રામ આવડે રાઈટ ચલો હવે તો તમને આવડી હવે આટલા ગ્રામ બરાબર 1 amu તો આટલા ગ્રામ બરાબર કેટલા amu રાઈટ 9.109 × 10⁻²⁸ ગ્રામ બરાબર કેટલા amu ચલો કાઢો જોઈએ રાઈટ મને amu માં જવાબ જોઈએ છે ઇલેક્ટ્રોન માટે તમારી પાસે કેલ્ક્યુલેટર છે તમે જાતે ફાઇન્ડ કરો અહીંયા કેટલું આવવું જોઈએ રાઈટ ઇલેક્ટ્રોન માટે અથવા તો ઇલેક્ટ્રોન નું દળ amu માં કેટલું થાય રાઈટ ચલો અહીંયા લખેલું છે કે 1.66056 × 10⁻²⁴ ગ્રામ is equal to 1 amu તો 9.109 × 10⁻²⁸ એ કેટલા તો 9.109 ના છેદમાં 1.66056 × 10⁻²⁴ જો તમે આટલા કરશો અને એનું સાદું રૂપ આપશો તો એ તમને મળશે 0.00054 U 0.00054 U એટોમિક માસ યુનિટ મળશે કઈ રીતે મળે ચલો આના આને ડિવાઇડ કરવાના વડે એટલે તમને આટલું મળશે રાઈટ આ કરશો તો તમને મળશે ડિવાઇડ કરો એ આના વડે આવશે આ રીતે આ છે ત્રિરાશી પદ રાઈટ ત્રિરાશી પદ તો મુકતા આવડે ને બધાને સેમ આના માટે મૂકો જોઈએ કેટલું આવે છે આના માટે રાઈટ આ છે 1.66 આ છે 1.67 આ 10⁻²⁴ 10⁻²⁴ તો કેન્સલ આઉટ થઈ જશે રાઈટ તો આ આવવું જોઈએ 1.007 આ આવવું જોઈએ 1. કેટલું આવશે તો પ્રોટોન માટે આવશે 1.007 U 1.007 U ચલો ત્રીજું કહીએ છીએ ન્યુટ્રોન માટે કેટલું આવશે તો એ પણ એપ્રોક્સિમેટલી એટલું આવશે અને એ કેટલું આવું જોઈએ જો આની આની કરતા ભારે કણ છે એટલે એ આવશે 1.008 U તમને જો એક્ઝેક્ટ વેલ્યુ મળશે હું એક્ઝેક્ટ વેલ્યુ નથી લખતો તમને અહીંયા મળશે 727 અહીંયા મળશે 826 રાઈટ એ એક્ઝેક્ટ વેલ્યુ ની આપણને જરૂર નથી આપણે અત્યારે ખાલી જોવા માટે લખીએ છીએ તો હવે આપણને જો જ્યારે પણ આપણે મેઝર કરતા હશું ને દળ તો દળ આપણે આમાં મેઝર આ પણ યાદ રાખીશું
પણ એટલું યાદ રાખીશું કે પણ જ્યારે પણ કોઈ પણ નું દળ મેઝર કરીએ ને આપણે એટોમિક માસ મે તમને જ્યારે ભણાવ્યું હોય પરમાણુય દળ તો મે તમને ક્લિયર કીધું હતું કે પરમાણુય દળ એટલે શું તો કે કોઈ પણ ના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન નું દળ તો સીધો પ્રશ્ન થાય કે પરમાણુ નું દળ મેઝર કરીએ છીએ ને તો પરમાણુ ની અંદર તો ત્રણ કણો છે પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન તો ઇલેક્ટ્રોન ને કેમ નથી ગણતરીમાં લેતા કેમ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન ના દળ ના કમ્પેર માં આનું દળ ખૂબ જ ઓછું છે રાઈટ પ્રોટોન અને ન્યુટ્રોન ના દળ ની સરખામણીમાં આનું દળ ખૂબ જ ઓછું છે આથી આ બંનેને આપણે 1 લઈએ છીએ અને આને લઈએ છીએ 0 રાઈટ આથી આ બંનેને આપણે કેટલું લઈએ છીએ તો કે આ બંનેને આપણે લઈએ છીએ એપ્રોક્સિમેટલી 1 આને લઈએ છીએ 0 u આને લઈએ છીએ 1 u અને આને લઈએ છીએ 1 u આથી જ્યારે આપણે દળ ની ગણતરી કરતા હતા ને યાદ કરો રાઈટ દળ ની એટોમિક માસ સેમાં મપાય યાદ કરો ફરીથી પરમાણુ નું દળ સેમાં મપાય u માં અને કેટલા u હોય જેટલી પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા હોય એ સંખ્યા શું થશે તો કે એક પ્રોટોન એટલે એક u તો 7 પ્રોટોન છે એટલે 7 u 7 પ્રોટોન છે અને બીજા 7 ન્યુટ્રોન છે તો એનો મતલબ 7 ને 7 14 u હવે ખબર પડી કે કઈ રીતે આખે નાખું દળ મેઝર થાય છે રાઈટ તો આ જે ટેબલ છે ને આ એઝ ઇટ ઇઝ આપણે યાદ રાખવાનું છે જો ગોખવા જેવું કશું નથી ગોખવાનું નથી રાઈટ કેલ્ક્યુલેશન જ છે તો આ જે વેલ્યુઝ છે ને એ વેલ્યુ તમારે યાદ રાખવી પડશે આ વેલ્યુ યાદ રાખવી પડશે રાઈટ આ વેલ્યુ યાદ રાખવી પડશે તો હવે કેટલું ઈઝી થઈ ગયું હવે આપણને ખબર પડી ગઈ કે પ્રોટોન અને ન્યુટ્રોન નું દળ હોય ને એ 1 u હોય 1 u એટોમિક માસ યુનિટ હોય જ્યારે ન્યુટ્રોન ઇલેક્ટ્રોન નું દળ એ બંનેની સરખામણીમાં 0 એપ્રોક્સિમેટલી ફાઇન તો આ ખૂબ જ અગત્યનું છે અવપરમાણ્વીય કણો વિશે આ આખે નાખું ટેબલ છે ને એ યાદ રાખીશું અવપરમાણ્વીય કણો વિશે આ ટેબલ યાદ રાખીશું રાઈટ કેમ કે ખૂબ જ અગત્યનું છે આ ટેબલ ની જે સંખ્યાઓ છે એના ઉપરથી ઘણી બધી ગણતરીઓ થાય છે તો એ પણ યાદ રાખીશું ફાઇન ચાલો હવે તમને બધું આવડે હવે હું તમને એમ પૂછું ને કે 1 મોલ ઇલેક્ટ્રોન નો વીજભાર કેટલો હોય આવડે ગણતરી કરતા રાઈટ અને 6.022 × 10³³ વડે મલ્ટીપ્લાય કરી દો રાઈટ પછી એમ પૂછું કે 1 મોલ ઇલેક્ટ્રોન નું વજન કેટલું હોય 1 ઇલેક્ટ્રોન નું આટલું હોય રાઈટ ગ્રામ માં આટલું હોય તો 1 મોલ નું કેટલું હોય 6.022 × 10³ વડે મલ્ટીપ્લાય કરી દો રાઈટ આવડે આવી રીતનું બધું કેલ્ક્યુલેટ કરતા તો આ બધી જે નાની નાની વાતો છે એ બધી નાની નાની વાત તમારે ધ્યાનમાં રાખવાની છે અને યાદ રાખવાની છે હવે આ બધું નાનું નાનું આવડવું જોઈએ વારંવાર યાદ નહીં કરાય આળસે આ રીતે ચલો તો આ નોટ ડાઉન કરો તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ રાઈટ ખૂબ જ અગત્યના અવપરમાણ્વીય કણો વિશેની બધી માહિતી અહીંયા પૂરી થાય છે નેક્સ્ટ લેક્ચરથી આપણે પરમાણ્વીય નમૂનાઓ શરૂ કરવાના છીએ જે વૈજ્ઞાનિકોએ નમૂના રજૂ કર્યા હતા એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરથી વાત કરીશું રાઈટ તો આ લેક્ચર માં અહીંયા સુધી રાખીએ છીએ Thank you so much.